પછી 73 શરીરના કોષોમાં પ્રવેશ કરતા જ નીચે પૈકી કયું પ્રોટીન એન્ટીજનનો નાશ કરી નાખે છે? એન્ટીજન, એન્ટીજન ક્યાં હોય? આરબીસી ઉપર, રેડ બ્લડ સેલ આરબીસી ઉપર ફરતાઈ લાગી જાય, કવર કરે એને, એનો નાશ કરી નાખે એન્ટી બોડી, બરાબર? તો આનો જવાબ શું આવશે? શરીરના કોષોમાં પ્રવેશ કરતા જ નીચે પૈકી કયું પ્રોટીન એન્ટીજનનો નાશ કરી નાખે છે? તો કે એન્ટીબોડી. એન્ટીજન આરબીસી ફરતે આવેલું હોય એનો નાશ એન્ટીબોડી કરી નાખશે. ચલો એ જવાબ. પછી 74 બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક. બ્રોડ સ્પેક્ટ્રમ આપણે કેમિસ્ટ્રીમાં આવી ગયું, ગ્રામ પોઝિટિવ ગ્રામ નેગેટિવ બંને પ્રકારના બેક્ટેરિયા કે સજીવોને મારે છે, નહીંતર શું હોય? એન્ટીબાયોટિક હોય ને કાં ગ્રામ પોઝિટિવને મારતી હોય અથવા ગ્રામ નેગેટિવને, પણ બેયને બધાને ઉડાડ દે, જે આડો આવ્યો હોય ગયો, તો એને બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક કહેવાય. એજીથ્રોમાઇસિન ગળા માટે લેતા હોય છે, એજીથ્રોમાઇસિન. પછી સેટ્રીજિન એલર્જી માટે લેવાતી હોય છે. આ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે. અને આવી દવાઓ બહુ હેવી એન્ટીબાયોટિક કહેવાય. લો ને, ગ્રામ પોઝિટિવની એન્ટીબાયોટિક હોય, ગ્રામ નેગેટિવની હોય, ઈ માઇલ્ડ કહેવાય પ્રમાણમાં. પછી આ હેવી થઈ ગઈ. આના ઉપર પછી ત્રીજા લેવલની હોય એ વરી, એનાથી નહીં બ્રોડ હોય પણ એ પછી ઓલમોસ્ટ પૂરું, પછી એનાથી સ્ટ્રોંગ એન્ટીબાયોટિક હોતી નથી. પ્રેક્ટિકલી ચેક કેવી રીતે કરે કે આ બ્રોડ સ્પેક્ટ્રમ છે? ગ્રામ પોઝિટિવ નેગેટિવ બધા બેક્ટેરિયાને એને લેબમાં ઉછેરે ને આ દવાથી જોવે કે કેટલે સુધી બેક્ટેરિયાના ગ્રોથને અટકાવે છે, મારી નાખે છે, એમ એના આધારે ચેક કરવામાં આવે. ટેસ્ટિંગ બહુ લાંબુ હોય છે, આપણે અત્યારે એનું કામ નથી, વાંચો એટલે ઓપ્શન તો જવાબ લગભગ મળી જ જશે. એન્ટીબોડીનો નાશ કરે. એન્ટીબોડી શું કામ કરે છે? એન્ટીજનનો નાશ કરે છે. આગળ આવ્યું ને પ્રશ્નમાં, એન્ટીજન રોગકારક છે એનો નાશ કરે છે. તો આ જો એન્ટીબોડીને માર દઈએ તો એવી દવા ખવાય? એ તો ના જ હોય. પછી નિશ્ચિત એન્ટીજન ઉપર જ કાર્ય કરે, એને તો નેરો સ્પેક્ટ્રમ કહેવાય. પછી જુદા જુદા એન્ટીજન ઉપર કાર્ય કરે છે, આ બરાબર છે. ઘણા બધા પ્રકારના એન્ટીજનને એક જ દવા મારતી હોય તો એને બ્રોડ સ્પેક્ટ્રમ કહી શકો. પછી એન્ટીજન અને એન્ટીબોડી બંને ઉપર કામ કરે છે. નહીં, એન્ટીબોડી ઉપર તો કરવાનું જ નથી કામ, દવાનું કામ એન્ટીબોડીને સપોર્ટ કરવાનું છે, એન્ટીજનને મારવાનું છે, બરાબર? બે ઉપર કામ કરે એમ ન હાલે, એની ન જરૂર. સી જવાબ. ચલો ત્યાર પછી 75 એન્ટીબોડી. ખાલી જગ્યા છે. એન્ટીબોડી કયું હોય આમાંથી? કાર્બોહાઈડ્રેટ, પછી ગુચડામય પ્રોટીન, ઇમ્યુનોગ્લોબ્યુલિન, સેલ્યુલોઝ સંયોજન. ઇમ્યુનોગ્લોબ્યુલિન આપણા જે વ્હાઇટ બ્લડ સેલ હોય ને, WBC શ્વેત કણો, એ બનાવે આને ઇમ્યુનોગ્લોબ્યુલિન, અને એન્ટીબોડી તરીકે કામ કરે, એન્ટીજનને મારે. જે આરબીસી ફરતે એન્ટીજન કવર કરે છે તો એ એન્ટીજનને મારવાનું કામ કોનું કહે છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન. આ એક એન્ટીબોડી છે અને આનું ઉત્પન્ન કર્યું હોય કોણે? શ્વેત કણોએ, WBCએ. રેડી? તો જવાબ આવશે સી. 75 જવાબ સી. ચાલો ત્યાર પછી કોની વાત કરીશું? 75 પછી 76 શરીરતંત્રમાં વધુ પ્રમાણમાં Na+ની હાજરીથી, આયનની હાજરીથી શું થાય? સોડિયમ વધી જાય તો શું થઈ જાય? કોઈને આઈડિયા ખરો? થવાનું એ જ થાય, પણ શું થાય? BP વધી જાય. આવા હાઈ BPના પેશન્ટ હોય ને, પછી ડૉક્ટરો કહે કે ભાઈ ગાંઠિયા ભજીયા ન ખાતા,
એમાં સોડા આવે ને, સોડા ખાવાનો સોડા, એને HCO3, એમાંય સોડિયમ હોય. બજારના ગાંઠિયા ભજીએ તો બિલકુલ નહીં ખાવાના, કારણ કે એમાં સોડા એ લોકો થોડા પોચા બનાવવા માટે વધુ નાખતા હોય ઘર કરતા. ટૂંકમાં આ વસ્તુને પોચી બનાવવા માટે જે સોડા ઉમેરી છે ને, એના માટે ઘાતક છે, કારણ કે સોડિયમનું પ્રમાણ વધશે, પોટેશિયમ વધે તો એ જ થાય, પણ પોટેશિયમ આપણે ખાતા નથી, ખાવામાં ક્યાંય રૂટીનમાં નથી આવતું, એનો પ્રોબ્લેમ એટલો નથી. સોડિયમ ખાવામાં વધુ લઈ છે, પોટેશિયમ તો મિનરલ તરીકે જે વેજીટેબલ્સ વગેરે ખાતા હોય એમાંથી મળી જાય છે. ક્યારે રુધિર દબાણ વધી જાય એટલે જવાબ શું થશે? એ. અને ઓપ્શન આપ્યા છે, રુધિર દબાણ ઘટે ડાયાબિટીસ એટલે મધુપ્રમેહ, અને એનિમિયા એટલે લોહીના ટકા ઘટી જાય, RBC ઘટી જાય. ખેર આપણો જવાબ એ, રુધિર દબાણ વધે. રેડી? ત્યાર પછી 77, ખાલી જગ્યા પ્રોટીનનું ઉદાહરણ છે. કયું છે પ્રોટીનનું ઉદાહરણ? નાર્વોન, લેસિથિન. આ નાર્વોન તો આવું કોઈ દ્રવ્ય કે કોઈ છે જ નહીં, નાર્વોન એવું કંઈ જ નથી, અને એમનો જ શબ્દ મૂક્યો છે. પછી લેસિથિન બરાબર છે, લેસિથિન એટલે હું ખબર, યલો કલરનું ફેટ અને કાર્બોહાઈડ્રેટવાળું કોઈ પણ લિક્વિડ હોય ને એને લેસિથિન કહેવાય, ઈંડાનો રસ કાઢો ને તો એ લેસિથિન કહેવાય. સેલ્યુલોઝ તો ખબર જ હોય, અને ઇન્સ્યુલિન તો જવાબ ઇન્સ્યુલિન છે, પ્રોટીન તો ઇન્સ્યુલિન જ છે. લેસિથિનમાં તો મુખ્યત્વે હોય તો એ કાર્બોહાઈડ્રેટ ને એવું ફેટ ને એવું હોય, એટલે એ તો પ્રોટીન ના જ થાય. નાર્વોન તો છે જ નહીં, પ્રોટીન શું છે શરીર આવે એને કદાચ કોઈ બાયોલોજીનો શબ્દ હોય તો એ લાગતું નથી, લો ને એનો શબ્દ હોય તો ભલે મિનિંગની બીજી ખબર ના હોય પણ શબ્દ તો જાણીતો હોય ને, બરાબર એવું લાગતું નથી, નાર્વોન નકામું છે. બાકી બરાબર, એ જવાબ ઇન્સ્યુલિન ડી. ચલો કરેક્ટ જવાબ થઈ જશે. ત્યાર પછી 78, ઉત્સેચકો ખાલી જગ્યા ના બનેલા છે એ કાર્બોદિત પદાર્થ, ખાદ્ય પ્રોટીન, નાઇટ્રોજન ધરાવતા કાર્બોદિતના અને વિશિષ્ટ બંધારણ ધરાવતા પ્રોટીનના બનેલા હોય, શેના હોય? છેલ્લું ડી, વિશિષ્ટ બંધારણ ધરાવતું પ્રોટીન લઈ શકો, ઉત્સેચક છે અને એની ક્રિયાશીલતા માટે જે નોર્મલ પ્રોટીન હોય એના કરતાં એના બંધારણમાં કંઈક તો વિશિષ્ટતા આવવાની જ ને, તો ડી જવાબ, વિશિષ્ટ બંધારણ ધરાવતા પ્રોટીન. બરાબર. ચાલો પછી 79, ક્લોરોફિલ ખાલી જગ્યા ધરાવે છે, FE, બી સોડિયમ, એને સી એમ જી મેગ્નેશિયમ, અને ડી ઝીંક ચેડે. ક્લોરોફિલમાં આમાંથી શું હોય? મેગ્નેશિયમ. જેમ હિમોગ્લોબિનમાં FE હોય એમ ક્લોરોફિલમાં MG હોય, બાકીના બે એક એમનો હોય. ચલો સી જવાબ. પછી 80, નીચે પૈકી કયો જૈવિક અણુ પાણીમાં અદ્રાવ્ય છે? આમાં એક થોડોક કંટાળો આવે છે, આમાં પ્રશ્નો લેવાનો, તમે હાજર નથી ને કોઈ સ્ટુડન્ટ્સ, એટલે હાજર હોય ને તો તમને પૂછીએ મજા આવે, ઇન્ટરેક્ટિવ ક્લાસ બને. મેં એટલે જ બને એટલું છેલ્લે રાખ્યું હતું જીનીટ, પણ હવે એવું થતું હતું કે ઇન્કવાયરીઓ વધી ગઈ હતી કે ઘણાયને આમાં શું થાય, થોડું લેટ હોય ને ત્યાં તો ઘણાયના વિશ્વાસ ડગી જાય. આપણે ચાલુ નહોતું કર્યું ને ઓનલાઈન, ત્યારે અમુક જેના ફોન આવે ને સાંભળીને તો ખબર પડી કે તમે તો કંઈ કરાવતા નથી ને બીજી સ્કૂલોએ ચાલુ કરી દીધું છે ને આપણે કશું નથી નામ ને તેમ ઘણું બધું કહી દે. શ્વાસ લીધા વગર લગભગ એમ આમાં એવું થઈ ગયું હતું, અરે અરે જાણે હું જીનીટ કરાવવાનું ન હોય ને એટલી બધી ક્વેરીઓ એવી આવી ગઈ હતી, એટલે મેં કીધું હવે ચાલુ કરી જ દઉં, નહીં તો આ મને સામે હોય ને તો લેવાની મજા, કંટાળો ના આવે. આમાં ઉદાય પ્રશ્ન તો છે, મારા જવાબ એ છે, મારામાં જવાબ સાચો ટેક કરી દો તો એમાં શું ફેર પડે છે, મારી પાસે જવાબ એ છે.
પ્રશ્નને જવાબ બોલા પાંચમા વાળા બીજા વાળા વાંચતા હોય એવું થઈ જાય, એમ ઇન્ટરેક્ટિવ નથી બનતું. ઓલામાં શું થાય, રનિંગમાં તમે હોય ને, હું તમને કોઈને પૂછું કે આનો જવાબ શું થશે, કે બી બી શું કામ લીધો, ક્યાંકના ક્યાંક ડિસ્કશન બેસે, એમાં ક્યાંક માની લ્યો કે અડાવડા જવાબોમાં ક્યાંક સારી વસ્તુ મળી જતી હોય, બે નવી વસ્તુ ધ્યાનમાં આવી જાય જે તમને શીખવવી જોઈએ, તો એ બાબતે શીખડાવી દઈએ. એમાં કોઈ ધ્યાન દોરવાવાળું ન રહે. અને બીજું શું થાય, થોડું ધીમું લેવું પડે. હું આમાં ઝડપી લઈ લઉં તો કદાચ થોડોક ઓછો કંટાળો આવે, પણ બહુ સ્પીડમાં લઈ લઈશ તો તમને અડધું નહીં સમજાય. ઓલું જરા ધીમે ધીમે હોય, ક્યાંક હવે વિડીયોમાં બનાવી છે, હું એ સાઈડમાં જવાબ મૂકું છું, ઓલા પ્રશ્નો મુકાવું છું, હવે એ બધું કરવામાં એમાં કંટાળાજનક વસ્તુઓ છે, ક્યાંક એકાદામાં ઓપ્શન રહી ગયા હોય ને કંઈકનું કંઈક થોડું જાજુ હોય, એટલે હું જરા ધીમે ધીમે ભણાવું ને તો તમે એ મગજથી પૂરું કરી શકો. એટલે થોડું ધીમે ભણાવવા માટેથી નહીં કંટાળો આવે છે. આપણી નોર્મલ સ્પીડ કરતાં આમાં થોડુંક ધીમું જ ભણાવવી જોઈએ, એટલા માટે કે કોઈને કાંઈ છૂટે નહીં. માનસિક રીતે બહુ સ્પીડમાં જતા રહેતી પ્રશ્નને બરાબર સમજે ત્યાર પહેલાં તો નવો ચાલુ થઈ જાય તો કાંઈ મતલબ નહીં. એટલે થોડું ધીમું ચાલીએ છીએ, થોડુંક આંટો મારતા મારતા. કેમ કે હું એકલો ઊભો ભાઈ શું કરી લઉં, ઓર્ગેનિકના ચેપ્ટરો આવશે, દાખલાવાળા આવશે તો દાખલાય ગણીશું, સમીકરણો હશે તો આપીશ, પણ જેમાં નથી એવી વસ્તુઓ, ઓલમોસ્ટ ચર્ચાની જ વાત છે, ત્યાં આમ થોડી સાવ કંટાળો આવે. ખેર, કંટાળો આવે કે ના આવે, હવે જીજને ચાલુ કર્યું જ છે એકવાર, તો હવે દોડાવીશું, શક્ય એટલું ખેંચતા જ રહીશું સાથે જ. ચાલો, 79માં ક્લોરોફિલમાં મેગ્નેશિયમ બરાબર સી, પછી 80 નીચે પૈકી કયો જૈવિક અણુ પાણીમાં અદ્રાવ્ય છે, પાણીમાં ન ઓગળતો હોય એવો. આલ્ફા કેરેટીન, અહીંયા કેરોટીન નહીં હો, જ્યાં કેરોટીન છે ને એ બધામાં કેરેટીન છે. એટલે 80માં એ ઓપ્શન આલ્ફા કેરેટીન છે, કેરોટીન નહીં, આલ્ફા કેરેટીન. વાળમાં ને એમાં બધી હોય. હિમોગ્લોબિન, રિબો ન્યુક્લિયસ, ન્યુક્લિયસ અને એડેનિન, તો આલ્ફા કેરેટીન છે ને, વાળ વાળ એના બનેલા હોય, નખ વાળ, એ પાણીમાં દ્રાવ્ય ન હોય, નકર તો નાઈન આવે ત્યાં પાછા ઉજળે ચમન એવું. વાળ કેટલા વધેલા એટલે ખબર પડી જાય કે આ ભાઈ નાયા એને કેટલા દિવસો થયા છે, બરાબર એવું થઈ જાય. પણ એવું છે ને, એ જલદ્રાવ્ય નથી એ જવાબ. ચલો, 81 નેનો પેપ્ટાઇડ ખાલી જગ્યા પેપ્ટાઇડ લિંકેજ ધરાવે છે. નેનો પેપ્ટાઇડમાં 8 લિંકેજ હોય, કારણ કે ડાઈ પેપ્ટાઇડ લ્યો તો લિંકેજ કેટલા હોય, જોડાણ કેટલા હોય, એક જ હોય ને, બે એમિનો એસિડ જોડાય પણ જોડાણ તો એક જ થયું ને બે વચ્ચે. ટ્રાઈ પેપ્ટાઇડમાં 3 જોડાય તો જોડાણો કેટલા થયા, સાંધા જોઈન્ટ કેટલા થયા, 2 જ. તો નેનો પેપ્ટાઇડ કઈ, 9 એમિનો એસિડ જોડો તો જોઈન્ટ કેટલા થાય, 8 જ. જોઈન્ટ એટલે સાંધા, ગુજરાતીમાં સાંધાઓ તો 8 જ થાય ને, એક ઓછો થાય ને, એટલે 8 જવાબ, 9 ન આવે એમ, ઉતાવળમાં ભૂલ ન થાય. ચલો, ત્યાર પછી 82 નંબર, નીચે પૈકી કયું વિધાન ખોટું છે. એ ઓક્ટાડેકા પેપ્ટાઇડ 18 એમિનો એસિડ અને 17 પેપ્ટાઇડ બંધ ધરાવે છે. ઓક્ટાડેકા 8-10 એટલે 18, એમ 18 હોય છે, યસ, તો બરાબર સાચું જ છે. PCl5નું વિઘટન વિઘટન માટે થર્મોડાયનેમિક રીતે સંતુલિત તંત્રમાં નિષ્ક્રિય વાયુ ઉમેરતા સંતુલન ડાબી તરફ ખસે છે. થઈ શકે, એનું કારણ છે PCl5નું વિઘટન થાય તો ક્લોરિન ગેસ બને ને, તમે એની અંદર બીજો વાયુ ઉમેરો એટલે પ્રક્રિયા ન કરે એ ક્લોરિન સાથે, પણ દબાણ વધારે તો એ દબાણની અસર તો આવે ને.
चलो त्रीजो, सोना ने एक्वारिजिया में द्राव्य करता क्लोरोओरिक एसिड बने छे। आ बराबर एनु नाम आप दीधु क्लोरोओरिक एसिड, आपणे एक्वारिजियामां ओगाड़वानुं आव्युं छे के न थयुं? એક્વારિઝિયામાં ઓગાળવાનું ના, હજી તમારે કદાચ નથી આવ્યું, બરાબર છે, ભાગ એકમાં આવશે, પી બ્લોકમાં સમીકરણ આવી જશે। એક્વારિઝિયા એટલે ત્રણ ભાગ એચ સી એલ ને એક ભાગ એચ એન ઓ થ્રી ને મિક્સ કરો ને એને એક્વારિઝિયા કહેવાય, સોનું એમાં ઓગળી જાય ને આ ક્લોરોઓરિક એસિડ બનાવે। પછી ડી, એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિમાં બોક્સાઇટને પીગાડેલ ફ્લોર સ્પારમાં દ્રાવ્ય કરવા, ફ્લોર સ્પાર એટલે CaF2, એને ફ્લોર સ્પાર કહેવાય। દસમા ધોરણની બુકમાં ફેલ્ડ સ્પાર કીધું હતું, મેં અગાઉ એકવાર કીધેલું કે એ ખોટું છે, દસમાની બુકમાં ફેલ્ડ સ્પાર અલગ વસ્તુ છે, સિરામિકમાં માટીમાં પુષ્કળ વપરાય છે મારી ફેક્ટરીઓમાં, એટલે મને આમથી પ્રેક્ટિકલી એ ખબર જ છે, એ ફ્લોર સ્પાર છે, CaF2ની વાત છે, તો એ બરાબર છે, એ પણ વિધાન સાચું છે, ચાર સાચા, એટલે હવે કંઈ વાંચો ન વાંચો તો એ જ થાય, ખેર પણ ચર્ચા તો કરવી પડશે ને શું છે એ। પાંચમું વિધાન, કોઈ દ્રાવણની પીએચ 5 ઘટાડીને 3 કરો તો તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા પહેલાં કરતાં બમણી થઈ જશે એમ કહે છે। અરે બમણી ન થાય, 100 ગણી થાય, પીએચમાં 1 ફેરફાર એટલે H+ની સાંદ્રતામાં 10 ફેરફાર, પીએચ 1 ઘટી એટલે 10 સાંદ્રતા વધી H+ની, અને 2 ઘટી એટલે 100 વૈધી કહેવાય, સાંદ્રતા 100 ઘાતાંકનો સંબંધ છે, પીએચ ઇક્વલ ટુ માઇનસ લોગ એચ, લોગ એટલે લોગેરિધમ એટલે ઘાતાંક, બરાબર, લોગ 100 હોય તો એના ઇઝનો જવાબ શું આવે? 2, 10 જે ઘાત થાય એ જ એનો જવાબ સીધો, લોગેરિધમ ટેબલ એટલે ઘાતાંકીય ટેબલ છે। તમે ઘાત અને ઘાતાંક ચેપ્ટરને બહુ ડિટેલમાં જાઓ એટલે લોગેરિધમનો આખો બેઝ આવે એમની અંદર ડિટેલમાં, એ જવાબ એ ખોટો છે। રેડી, આ 5 ઓપ્શનવાળા કેરલા બોર્ડના હશે, એમાં 5 ઓપ્શનવાળા પૂછાતા। ચાલો ત્યાર પછી 83, આલ્ફા હેલિકલ બંધારણ ખાલી જગ્યામાં જોવા મળે, DNA RNA લિપિડ અને પ્રોટીન, પ્રોટીનમાં જોવા મળે આલ્ફા હેલિકલ, દ્વિતીયક પ્રોટીનમાં આવે ને હેલિકલ અને બીટા પ્લેટેડ સીટ દ્વિતીયક પ્રોટીનમાં આવે, એટલે છેલ્લું ડી જવાબ રહેશે। પછી પ્રોટીનના બંધારણની મુખ્ય સંરચનામાં ખાલી જગ્યા જોવા મળે છે, એસ્ટર લિંકેજ, ઇથર લિંકેજ, પેપ્ટાઇડ લિંકેજ અને આપેલ તમામ, સહેલાઈથી ખબર પડી જશે, પેપ્ટાઇડ લિંકેજ, જે એમિનો એસિડ જે બંધથી જોડાય છે ને એને પેપ્ટાઇડ બંધ કહેવાય, ઇંગ્લિશમાં પેપ્ટાઇડ લિંકેજ। ત્યાર પછી 85, નીચે પૈકી કયો એમિનો એસિડ કિરાલ નથી, બિનકિરાલ હોય એવો? જો આવા પ્રશ્નો માટે બંધારણ તૈયાર કરવું આપણે 20-20 મોસ્ટલી આવા પૂછાતા નથી, પણ ક્યારેક રેર કેસમાં આવી પણ જાય તો પછી દરેકમાં આરનું બંધારણ જે બુકમાં ટેબલમાં આપ્યું છે પાકું કરવું પડે। ખેર અત્યારે આનો જવાબ તો કરી નાખીએ, પણ આ મારી દ્રષ્ટિએ તો બહુ બધા તૈયાર થાય તો સારી વાત છે, ન થાય તો જે પૂછાયેલા પ્રશ્નોમાં અથવા મટીરિયલમાં આપણને આડા આવે ને એટલા કરી નાખવાના, બધાને પકડવાની જવાની જરૂર નથી। નીચે પૈકી કયો એમિનો એસિડ કિરાલ નથી, 2-hydroxymethylserine, એ કિરાલ ન કહેવાય, શું કામ ન કહેવાય? એ આવી રીતે છે, જો CH2OH, NH2, COOH, CH2OH, આ બે ગ્રુપ સરખા થઈ ગયા જો, એટલે આ કિરાલ કાર્બન ન થાય, ટુ અથવા આલ્ફા, આલ્ફા હાઇડ્રોક્સી મિથાઇલ સેરીન, આ જો આ અને પછીનો કાર્બન આલ્ફા ઉપર હાઇડ્રોક્સી મિથાઇલ ગ્રુપ છે ને,
આ યુપીએસસી મુજબ એમ નામ ફિટ નથી બેસતું, પ્રચલિત નામ છે આલ્ફા એવો નામે, નકર તો ડાય કહેવું પડે ને, ડાયહાઇડ્રોક્સીમિથાઇલ છે ને, બે જ વખત સી જવાબ આપણો 85 નો જવાબ સી. પછી 86, રોકેટમાં નીચે પૈકી ખાલી જગ્યા પ્રોપેલન્ટ તરીકે ઉપયોગી છે. ચલો પ્રોપેલન્ટ તરીકે કયું ઉપયોગી છે? સી. જો એ છે એચ ટુ અને પ્રવાહી એચ ટુ અને પ્રવાહી એન ટુ, બી પ્રવાહી ઓ ટુ અને પ્રવાહી આર્ગોન, સી પ્રવાહી એચ ટુ અને પ્રવાહી ઓ ટુ, ડી પ્રવાહી એન ટુ અને પ્રવાહી ઓ ટુ. હવે પ્રોપેલન્ટ એટલે એકદમ ઝડપથી સળગે ને એવું ફ્યુલ હોય. આપણે બાઇકમાં ને એમાં જે વપરાય ને ફ્યુલ બોલીએ છીએ. ફ્યુલ શબ્દ એટલા માટે છે કે એની બળવાની જે સ્પીડ છે ને એ પ્રમાણમાં ધીમી હોય છે, પણ એની સામે તમે રોકેટના પ્રોપેલન્ટ કહેવાય, એ પ્રોપેલન્ટ આના કરતાં અનેક ગણી ઝડપે સળગે, આગ પકડે, આના કરતાં અનેક ગણી ઝડપે આગ પકડશે. બરાબર? પ્રોપેલન્ટની અંદર બે વસ્તુ હોય, એક સળગે એવો પદાર્થ, સળગે એવો ફ્યુલ, અને બીજું ઓક્સિજન પૂરું પાડે એવું ઓક્સિડાઇઝર. દાખલા તરીકે ફ્યુલ તરીકે તમે મિથેનોલ લીધો, CH3OH, તો ચાલે, પણ એને બાળવા માટે પછી તમારે HNO3 લઈ જવો પડે, નાઇટ્રિક એસિડ કે એવો પદાર્થ જે ઓક્સિજન પૂરા પાડે. અહીંયા એ જ કર્યું, હાઇડ્રોજનને ફ્યુલ તરીકે લીધો, બળતણ તરીકે સળગે એવો, અને ઓક્સિજન ઓક્સિડાઇઝર તરીકે. એટલે જો N2 તો નિષ્ક્રિય વાયુ છે, એ કાંઈ હાઇડ્રોજનને સળગાવવામાં મદદ ના કરે, અને એટલું બધું ઝડપી સળગવાનું છે ને, અને ઉપર જેમ જાય એમ હવા પાતળી હોય એટલો ઝડપી ઓક્સિજન એને હવામાંથી નથી મળતો, એટલે ભેગો ઓક્સિજન એ પ્રોવાઈડ કરે એવો પદાર્થ ઉમેરવો પડે. એટલે N2 કે આર્ગોન તો ચાલે જ નહીં, N2 ને આર્ગોન વાળા કાઢો એટલે સી જ વધે. આ પ્રવાહી H2 ને O2 લઈ જાય ને એ સૌથી સારું ચાલે છે રોકેટ બળતણનું. આમાં શું હોય, જુદા જુદા તબક્કાઓ હોય, તબક્કાવાર બળતણ જુદા જુદા હોય, કારણ કે છેક ઉપર ગયા પછી એને ચોક્કસ જગ્યાએ પાર્કિંગ કરવા માટે આવશ્યક છે કે એની સ્પીડ ઉપર કંટ્રોલ રહે સતત, ત્યારે મોટાભાગે આ H2 ને O2 ને એવા ફ્યુલ વપરાય. બાકી ઘન બળતણ વચ્ચેના તબક્કાઓમાં વપરાતું હોય છે, એટલે એક તબક્કામાં એક જ બળતણ એવું ન સમજતા. PSLV C4 એવી રીતે આવે, પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLV C4, એટલે એમાં જુદા જુદા ચાર તબક્કે ચાર પ્રકારના બળતણ વપરાણા હતા. નીચેથી જાય ને ઉપર પાર્કિંગ થઈ જાય ત્યાં સુધીમાં ચાર પ્રકારના બળતણ વપરાતા હતા, PSLV C4. બરાબર? તો એમ રોકેટ બળતણમાં આ ચાલે છે. રેડી? પછી 87, કયો એમિનો એસિડ એરોમેટિક ચક્ર ધરાવે છે, એરોમેટિક રિંગ? ટાયરોસિન. ટાયરોસિન એરોમેટિક ચક્ર ધરાવે છે. HNO3 આરે પીળો થઈ જાય ને આ થઈ જાય બેન્ઝિન ચક્રવાળા બધા, એટલે આપણો જવાબ આવશે સી, ટાયરોસિન. પછી 88, દ્રાવણની pHની જે કિંમતે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં નિશ્ચિત એમિનો એસિડનું તેમાં સ્થાનાંતર થઈ શકતું નથી તેને શું કહેવાય? સમવિભવ બિંદુ જ્યાં જ્વિટર આયન સ્વરૂપે હાજર હોય, એટલે એ કંઈ વિદ્યુત ધ્રુવ બાજુ ખસે નહીં, એ જવાબ. ચલો રેડી? ત્યાર પછી જોઈએ,
89 પ્રોટીનનો નીચે પૈકી કયો ભાગ તેના કાર્ય અને પ્રોટીનની સક્રિયતા માટે જવાબદાર છે? દ્વિતીયક બંધારણ પેપ્ટાઇડ બંધ, પ્રાથમિક બંધારણ કે બંધન સાઇટ, બંધન સ્થાનો? પેપ્ટાઇડ બંધ. પ્રોટીનમાં રહેલો પેપ્ટાઇડ બંધ જ એના કાર્યને આભારી છે. કયું કામ કરશે, કઈ રીતે કામ કરશે, એના માટે પેપ્ટાઇડ બંધ સૌથી મહત્વનું છે. પછી આઇસોલ્યુસિન એમિનો એસિડનું બંધારણીય સૂત્ર કયું છે? કદાચ મેં આપેલી તમને જે પ્રિન્ટ હોય ને, પેલી PDFની, એમાં ત્રાંસા જ્યાં બંધ હોય ને, ત્યાં ઘણી વાર ડિસ્પ્લેમાં ને એમાં નથી આવ્યા. એમાં મેં જોયું હતું બુકમાં, પહેલાંમાં આપેલા એમાં. દાખલા તરીકે બી વિકલ્પ છે તો આમ CH3 CH3 CH CH NH2 COOH આમ છપાય. આ લાઈન ન આવી હોય તો તમારે પૂરી કરી લેવાની, એટલું સમજી લેવાની. બરાબર, એ ત્રાંસા બંધો એટલે એ આ બધામાં, આમાં બધા વિકલ્પમાં કદાચ એવું હશે તમને જે આપી છે ને એમાં, એટલે એ ઇથાઇલ ઇથાઇલ ને મિથાઇલ જેટલા છે ને એ બધા CHR જોડાયેલ છે જે તે વિકલ્પમાં. આપણો જવાબ આવશે સી. ખાલી પૂછ્યું છે ને આઇસોલ્યુશનનું બંધારણીય સૂત્ર કયું છે? સી. આ એક મિથાઇલ ને એક ઇથાઇલ, બાકી તો બધું સરખું જ છે. C2H5 એક મિથાઇલ ને એક ઇથાઇલ આપણો જવાબ. રેડી? ત્યાર પછી 91 mRNA મેસેન્જર RNAમાં આવેલ જનીનિક માહિતી આધારિત પ્રોટીન સંશ્લેષણની ઘટનાને શું કહેવાય? પ્રોટીનનું સંશ્લેષણ કરવું એને ટ્રાન્સલેશન કહેવાય. ટ્રાન્સલેશન વધારે પૂછવું હોય તો બાયોલોજીમાં આવે જ છે, જોકે આ આવડે ઓલરેડી બધા તમને. રેપ્લિકેશન તો એની કોપી તૈયાર કરવાની હોય, રેપ્લિકા તૈયાર કરી કહેવાય. આપણે DNA બે ભાગમાં વેચે, પછી બે ભાગ આખા પૂરા થઈ જાય ને તો DNAનું રેપ્લિકેશન થયું ને, કોપી થઈ. ખેર, જવાબ ટ્રાન્સલેશન. રેડી? એ. પછી 92 આપણા શરીરમાં સ્નાયુઓ અને ચેતાઓને ઊર્જા પૂરી પાડવા માટે તેમજ શરીરના વિકાસ અને પેશીના સમારકામ માટે કોનો ઉપયોગ થાય? કેન સુગર, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ, પછી પ્રોટીન અને ગ્લુકોઝ, તો કોનો ઉપયોગ થશે? સમારકામ બધું પ્રોટીનના હાથમાં છે, પ્રોટીનથી થાય. સુગર તો એનર્જીનો સ્ત્રોત છે, રિપેરિંગ કામ એનું નથી. ત્યાર પછી 93 ખાલી જગ્યા ગ્લુકોઝનું આલ્કોહોલમાં રૂપાંતરણ કરે છે. ઇન્વર્ટેઝ, જાઇમેઝ, માલ્ટેઝ, ડાયાટેઝ. ગ્લુકોઝમાંથી આલ્કોહોલ કોણ બનાવે? જાઇમેઝ. ઈસ્ટ હોય ને, ઈસ્ટ એમાં જાઇમેઝ હોય, ઉત્સેચક. એટલે સુગર શર્કરાઓ લઈને એની અંદર ઈસ્ટ નાખી અને બંધ કરી દો, સાવ એરટાઇટ બંધ, અને જમીનમાં દાટી દો એટલે જમીનનું ટેમ્પરેચર મળી રહે, તો એમાંથી ઇથેનોલ બની જાય દારૂ. તો એની જે બનાવટ છે ને એમાં ઈસ્ટ ઉમેરાય, એટલા માટે ઈસ્ટનો જાઇમેઝ આ કામ કરી દે છે. પહેલાં ઈસ્ટનો ઇન્વર્ટેઝ, બે ઉત્સેચક કામ કરે, બે ઈસ્ટમાંથી મળે છે. ઇન્વર્ટેઝ ઉત્સેચક સુક્રોઝ હોય તો એનું વિઘટન કરી નાખે ગ્લુકોઝમાં, મોનોસેકેરાઇડમાં ટૂંકમાં. પછી જાઇમેઝ મોનોસેકેરાઇડમાંથી આલ્કોહોલ બનાવે. બી જવાબ, જાઇમેઝ. ચલો રેડી? ત્યાર પછી 94 નીચે પૈકી કયું બંધારણ પેપ્ટાઇડ શૃંખલાનું છે? એટલે એક સાચું હશે, બાકીનું ખોટું હશે એવું હોઈ શકશે.
नीचे पैकी क्यूँ बंधारण पेप्टाइड श्रृंखला नु छे? जो पेप्टाइड श्रृंखला में शू हो एन एच सीओ एन एच सी एच आर डेस पची सीओ एन एच सी एच अने आर डेस અને છે ને આર વન પ્રોટીન હોય તો આ બધા આર અલગ હોય ને, સીઓ એનએચ સી એચ આર થ્રી આમ હોય. આમાં છે ને ધ્યાનથી જોઈએ તો આવા આવા ગ્રુપ થઈ જાય, સીઓ એનએચ સીઓ એનએચ થતા જાય છે ને એમાઇડ એમાઇડ. જવાબ એ આવશે, જો એ આવશે. શું કામ એ આવશે જોવો જોઈએ. એ શું કામ આવશે? પહેલામાં શું વાંધો છે? એનએચ એનએચ વચ્ચે કેટલા કાર્બન છે જો, બીજામાં બબે કાર્બન એમનેમ છોડી દીધા છે. સીઓ એનએચ સીઓ એનએચ થઈ ગયો પછી વચ્ચે એક કાર્બન વળી સીઓ એનએચ એમ આવે ને, બીજું ખોટું છે. પહેલામાં બરાબર છે, આવી જ શૃંખલા છે. ત્રીજામાં સીઓની બે બાજુ એને બાજુ બાજુમાં ન ચાલે, ચોથી એ ન ચાલે. એટલે એ જવાબ આપણો જવાબ રહેશે એ. પછી 95 હિમોગ્લોબિન માટે, હિમોગ્લોબિન પ્રોટીન માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? હિમોગ્લોબિનમાં રુધિરમાં ઓક્સિજનના વાહક તરીકે વર્તે, સાચું જ છે, છતાં હજી આગળ વાંચી લેવાનું. એન્ટીબોડી બનાવીને રોગ થતાં અટકાવે, ના આ કામ એનું નથી. જૈવિક પ્રક્રિયામાં ઉદ્દીપક, ના ઉદ્દીપક પણ નથી. રુધિરમાં શર્કરાનું પ્રમાણ તો ઇન્સ્યુલિન જાળવે, એમાં આને કંઈ લેવા દેવા નથી. એટલે જવાબ આવશે એ. ચાલો ત્યાર પછી 96 ઉત્સેચકો માટે સાચું વિધાન કયું છે? પહેલું, ઉત્સેચકો એ વિશિષ્ટ જૈવિક ઉદ્દીપક છે અને તેના માટે ઉદ્દીપકીય વિષ એટલે ઝેર હોતું નથી. ખોટી વાત છે, ઉદ્દીપકીય વિષ એને પણ લાગુ પડે છે. આપણે જે દવાઓ ખાઈ છીએ ને, એલોપેથીની દવા એટલે મેડિકલ સ્ટોરેથી જે આ લઈ સિન્થેટિક દવાઓ, બસ એ છે ને ઘણીવાર ઉત્સેચકના વિષ તરીકે વર્તે છે, નથી એમ નહીં. ઉત્સેચકો એ સામાન્ય રીતે વિષમાંગ ઉદ્દીપકો છે અને વિશિષ્ટ ક્રિયા માટે હોય. વિષમાંગ ન હોય, સમાંગ હોય, અને વિશિષ્ટ ક્રિયા માટે હોય, એ વાત સાચી. પછી સી, ઉત્સેચકો ચોક્કસ પ્રકારના જૈવિક ઉદ્દીપકો છે કે જે સામાન્ય રીતે ઊંચા તાપમાને કાર્ય કરે, 1000 કેલ્વિન. શરીરની અંદર 1000 કેલ્વિન થોડુંક હોય તાપમાન, એટલે ઊંચાએ નહીં, નીચા તાપમાને પ્રમાણમાં. એટલે ત્રણેય ખોટા થયા, તો હવે ચોથું તો હશે જ. ઉત્સેચકો ચોક્કસ પ્રકારના જૈવિક ઉદ્દીપકો છે કે જે ચોક્કસ સક્રિય સ્થાન ધરાવે છે, એ વાત સાચી. બાઇન્ડિંગ સાઇટ ચોક્કસ હોય એમ, અને જૈવિક ઉદ્દીપકો છે, ડી જવાબ બરાબર. ત્યાર પછી 97 જૈવિક ઉદ્દીપકો ખાલી જગ્યા છે. ઉત્સેચક કાર્બોહાઈડ્રેટ એમિનો એસિડ અને નાઇટ્રોજન ધરાવતા સંયોજનો, ઉત્સેચકો જૈવિક ઉદ્દીપક એટલે ઉત્સેચક. એ વધુ બંધ બેસે એમ તો ડી એ બંધ બેસે, લો ખોટું નથી, પણ આ વધુ પરફેક્ટ સચોટ જ છે. 98 સ્ટેનલી મિલર શું બનાવ્યું હતું આમાંથી? એમિનો એસિડ, પ્રોટીન, વાયરસ કે વિટામિન? એમિનો એસિડ બરાબર, સ્ટેનલી મિલરે બનાવ્યું હતું, યાદ રાખો. પછી 99 પ્રોટીનનું દ્વિતીયક બંધારણ નીચે પૈકી કયા બંધના કારણે જોવા મળે છે? કયા પ્રકારના બંધને કારણે જોવા મળે દ્વિતીયક બંધારણ? સવર્ગ સહસંયોજક બંધ, સહસંયોજક બંધ, હાઇડ્રોજન બંધ અને પેપ્ટાઇડ બંધ.
દ્વિતીયક બંધારણ કોના કારણે હોય? હાઇડ્રોજન બંધ આગળ આવી ગયું એકવાર લો સી. એ દ્વિતીયક બંધારણ એટલે કેવું ખબર છે? હેલિકલ બંધારણની વાત કરે છે. આપણે આગળ આવ્યું હતું ને હેલિકલ બંધારણ, હાઇડ્રોજન બંધના કારણે સ્પ્રિંગની જેમ નથી દબાઈ જતું, નથી ખુલી જતું. સી જવાબ બરાબર. આ સાથે આજનું કામ પૂરું કરીશું. હજી ચરબી લિપિડને એવો એક બે સેક્શન રહ્યા છે, થોડું બે એક લેક્ચર થશે, બે ત્રણ વધીને. ચલો, થેન્ક યુ. જય હિન્દ.